गुड मॉर्निंग फ्रेंड्स, હું અજય ત્રિવેદી અને આજે આપણે જોવાના છીએ ધોરણ 9 માં ચેપ્ટર નંબર 8 ચતુષ્કોણ। મિત્રો, હવે આપણી વાર્ષિક પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે સ્વાભાવિક છે કે દરેક સ્ટુડન્ટ્સ ને ચિંતા હોય, કારણ કે બધા ચેપ્ટરો સોલ્વ કરવાના હોય અને બધા ચેપ્ટરના એક્ઝામ્પલ એમણે રિફર કરવાના। तो हवे स्वाभाविक छे के कया एग्जांपल ऊपर वधारे वेटेज आपू अने कया एग्जांपल आपणे गणवा नहीं। तो मित्रों, मारी दृष्टिए अहींया हूँ जे असाइनमेंट ना मोस्ट इम्पोर्टंट एग्जांपल तमने गणावी रह्यो छुं, ए मारा अनुभव प्रमाणे वधारे पूछावानी शक्यताओ छे। तो आ वीडियो तमे बरोबर ध्यानथी जोजो, जेथी करीने आ एग्जांपलोमां तमने सहज पण तकलीफ नहीं पड़े। बरोबर, तो आज आपणे बे एक्जाम्पल जोईशुं अने एमां आठमा नंबरनो एक्जाम्पल छे असाइनमेंटनो, समांतर बाजु चतुष्कोण एबीसीडीमां खूणो ए बराबर 5x माइनस 40 अने खूणो सी बराबर 3x प्लस 10 होय तो एक्स नी किंमत शोधो। हवे ज्यारे समांतर बाजु चतुष्कोण, तो एना गुणधर्म आपणे आवडतो होवो जोईए के समांतर बाजु चतुष्कोणमां सामसामेना खूणाओना माप हंमेशा सरखा होय छे। तो आपणे पहेला सौप्रथम तमारे परीक्षानी अंदर आ रीते चतुष्कोण दोरी देवानो, बरोबर, अने एनुं नाम आपी दईए आपणे ए बी सी अने डी। હવે સમાંતર બાજુ ચતુષ્કોણમાં નિયમ શું છે? સામસામેના ખૂણાઓના માપ કેવા થાય? સરખા, બરોબર। તો એ પણ આપણે અહીંયા લખીશું। પહેલા લખીશું કે ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરોબર। હવે સમાંતર બાજુ ચતુષ્કોણમાં गुणधर्म प्रमाणे અહીંયા જુઓ a અને c એટલે કે સામસામેના આ બે ખૂણાના માપ આપણને આપેલા છે અને એ બંનેના માપ હંમેશા કેવા થાય? સરખા। તો અહીંયા લખી કાઢીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપ સરખા થાય છે, બરોબર। એટલે એનો મીનિંગ શું થાય કે માપ ખૂણો a બરાબર માપ ખૂણો c થાય, બરોબર। અને એ જ રીતે b અને d પણ સરખા થાય, એટલે કે માપ ખૂણો b બરાબર માપ ખૂણો d, બરોબર। પણ આપણને અહીંયા રકમની અંદર શું કીધું છે? a અને c ની જ કિંમતો આપેલી છે અને b અને d ની આપેલી નથી, એટલે આપણે એનો આ a અને c નો આપણે ઉપયોગ કરીશું, બરોબર, આનો ઉપયોગ કરી દઈશું। તો હવે અને જુઓ a અને c, તો એની અંદર a ની કિંમત મૂકી દઈએ, a બરાબર આપણને આપેલા છે 5x, અહીંયા લખી કાઢીએ માપ ખૂણો a બરાબર માપ ખૂણો c માટે a ની કિંમત કેટલી છે? 5x માઇનસ 40 બરાબર c ની કિંમત તમને રકમમાં આપેલી છે 3x પ્લસ 10। તો અહીંયા લખીએ આપણે 3x પ્લસ 10। હવે જુઓ xx વાળા પદોને જોડે તો લખીએ, તો આ 3x ને બરાબર ની આ બાજુ લાવો તો 5x આ પ્લસ છે આ બાજુ આવશે તો માઇનસ 3x બરાબર આ 10 અને માઇનસ 40 પેલી બાજુ જાય તો પ્લસ 40। હવે બાદબાકી કરો, 5 માંથી 3 જાય તો 2x બરાબર 40 વત્તા 10 એટલે કેટલા થાય? 50। હવે જુઓ 2 ગુણાકારમાં આ બાજુ જાય તો ભાગાકાર, તો x બરાબર 50 ભાગ્યા 2 માટે x બરાબર 2 ભાગ ચલાવીએ તો કેટલા આવશે? 25। એટલે x ની કિંમત આપણે શોધવાની કીધી હતી, તો અહીંયા નીચે જવાબ લખી કાઢીએ, આન્સર x ની કિંમત બરાબર
25 છે એટલે આ રીતે આ એક્ઝામ્પલ તમારો પરીક્ષાની અંદર 3 માર્ક્સમાં મિત્રો પૂછાશે આપણે એવો છે ને એટલે આ રીતે જો તમે નિયમ એટલે કે એના ગુણધર્મો જો તમને યાદ હોય તો તમે કોઈ પણ દાખલા 9માં ની અંદર તો ગણી શકવાના છો પણ સાથે સાથે 10માં ધોરણમાં પણ તમે સરળતાથી દાખલા ગણી શકશો હવે આપણે 9માં દાખલામાં જોઈએ જુઓ એબીસીડી લંબ ચોરસ છે અને જો AB બરાબર 5 સેમી અને BC બરાબર 12 સેમી હોય તો વિકર્ણની લંબાઈ BD શોધો હવે જુઓ મિત્રો આપણે અહીંયા લંબ ચોરસ આપેલું છે પણ આ દાખલો ગણીએ એ પહેલા તમે આ ચેનલ જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી નાખજો જેથી કરીને તમને વાર્ષિક પરીક્ષાના તૈયારી માટે બધા જ ચેપ્ટરના ઇમ્પોર્ટન્સ એક્ઝામ્પલ અને પ્રમેય તમારા સુધી પહોંચી જાય અને આ વિડિયો તમારા મિત્રોમાં અને તમારા ફ્રેન્ડ સર્કલમાં સગા સંબંધીમાં શેર કરતા રહેજો હવે જુઓ અહીંયા આ લંબ ચોરસની વાત છે તો આપણે પહેલા સૌપ્રથમ અહીંયા લંબ ચોરસ આ રીતે દોરી દીધો જુઓ પછી એબીસીડી કીધું છે તો આ એ બી અને સી અને ડી હવે લંબ ચોરસ કીધું છે તો પહેલા અહીંયા જુઓ AB બરાબર 5 સેમી અને BC બરાબર 12 સેમી હોય તો વિકર્ણ BD ની લંબાઈ શોધો હવે પહેલા માપ લખી કાઢીએ AB નું માપ આપણને આપ્યું છે 5 અને BC નું માપ આપ્યું છે 12 સેમી ઓકે હવે તમે જાણો છો કે લંબ ચોરસમાં સામસામેની બાજુના માપ હંમેશા સરખા થાય સાથે સાથે લંબ ચોરસ હોય કે ચોરસ હોય એમાં દરેક ખૂણો કાટખૂણો હોય તો આપણે પહેલા અહીંયા કાટખૂણો બનાવી દઈએ આ દરેક ખૂણો હંમેશા 90 અંશનો જ હોય એટલે કે કાટખૂણો થાય બરોબર તો આપણે લખીએ કે ચતુષ્કોણ એબીસીડી પહેલા આપેલું છે એ લખવું પડશે આ બતાવવું પડે કે તમારે લંબ ચોરસ છે બરોબર હવે લંબ ચોરસમાં સામસામેની બાજુના માપ કેવા થાય સરખા તો અહીંયા લખીએ આપણે લંબ ચોરસમાં સામસામેની બાજુના માપ સરખા અને દરેક ખૂણો કેવો થાય મિત્રો કાટખૂણો તો દરેક ખૂણો કાટખૂણો થાય એટલે કે 90 અંશનો થાય બરોબર એટલે એનો મીનિંગ શું થશે જો અહીંયા બરોબર આ 5 છે તો એની સામેની બાજુનું માપ કેટલું થાય 5 એટલે અહીંયા લખી કાઢીએ કે AB બરાબર CD બરાબર 5 સેમી થઈ ગયું હવે BC બરાબર 12 આપ્યા છે તો AD બરાબર પણ કેટલા થાય 12 તો અહીંયા લખીએ આપણે કે BC બરાબર AD બરાબર 12 સેમી ચલો થઈ ગયું હવે આપણે શોધવાનું શું છે વિકર્ણ શોધવાનું છે વિકર્ણ કયો કીધો છે BD તો અહીંયા આપણે દર્શાવી દઈએ જુઓ BD તો અહીંયાથી આપણે આમ વિકર્ણ દર્શાવ્યો આપણે આ શોધવાનો છે બરોબર તો હવે જુઓ હું અહીંયા ઘાટું કરી નાખું આપણે આ કાટકોણ ત્રિકોણ તમારી સામે તૈયાર થઈ ગયો તો અહીંયા આપણે લખીએ કે ત્રિકોણ કયો તૈયાર થયો DCB માં માપ ખૂણો C બરાબર કેવો થાય છે આટલો ત્રિકોણ હવે તમારે ગણતરીમાં લેવાનો DCB હવે જુઓ અહીંયા હવે આ કાટકોણ ત્રિકોણની વાત કરીએ તો પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીશું તો અહીંયા લખીએ પાયથાગોરસ પ્રમેય મુજબ સૂત્ર આપણે લખીશું જુઓ કર્ણનો વર્ગ એટલે શું થાય આ BD કહેવાય કર્ણ એટલે BD તો અહીંયા લખવાનું BD નો વર્ગ બરાબર
बाजू एटले के सीडी सीडी नो वर्ग वत्ता बीजी बाजू कई थाय बीसी तो बीसी नो वर्ग હવે એમાં કિંમતો મૂકો BD સ્ક્વેર તો શોધવાના છે આપણે હવે CD CD નું માપ કેટલું છે 5 નો વર્ગ વત્તા BC એટલે BC નું કેટલા આપેલા છે 12 નો વર્ગ માટે BD સ્ક્વેર બરાબર 5 નો વર્ગ 25 અને 12 નો વર્ગ કેટલો થાય 144 બરોબર હવે અહીંયા આપણે લખીશું કે BD સ્ક્વેર બરાબર હવે આ બંનેનો સરવાળો કરો 144 વત્તા 25 કરીએ તો 169 થશે માટે BD સ્ક્વેર બરાબર કેટલા થાય 13 નો વર્ગ માટે BD સ્ક્વેર બરાબર એટલે કે જો અહીંયા BD સ્ક્વેર બરાબર 13 નો વર્ગ કેમ 169 નું વર્ગમૂળ કેટલું થાય 13 એટલે 13 નો વર્ગ એટલે 169 હવે શું થાય આ બંને બાજુ વર્ગ છે એટલે વર્ગ વર્ગ ઉડી ગયા એટલે BD બરાબર કેટલા વધ્યા 13 સેમી કેટલા વધ્યા આપણી પાસે 13 એટલે જવાબ આવી ગયો તો આપણે અહીંયા બાજુમાં જવાબ લખીએ આન્સર કે વિકર્ણ BD बराबर 13 सेमी થશે બરોબર મિત્રો આવડશે ને હવે એટલે આ રીતે આપણે પરીક્ષાની અંદર 9મા ધોરણમાં હોય કે 10માં હોય અત્યારથી જ આ રીતે આપણે ટેવ પાડીશું કે જો રકમ આ રીતે આપેલી હોય તો પહેલા સૌપ્રથમ તમારે આકૃતિ દોરવાની જે વસ્તુ તમને અંદર રકમમાં આપેલી છે એ લખવાની અને એમાં જે તમે ગુણધર્મ અથવા નિયમનો જે ઉપયોગ કરવાના હોય એ તમારે લખવાનું ત્યાર પછી તમે પદ્ધતિસર આ રીતે જો લખાણ સારા અક્ષરે જો લખેલું હશે તો તમારી પરીક્ષક સામે સારી ઇમ્પ્રેશન પડશે અને તમે સારામાં સારા ગુણ મેળવી શકશો બરોબર મિત્રો તો નેક્સ્ટ વિડિયોમાં પાછા નવા ઇમ્પોર્ટન્સ એક્ઝામ્પલ સાથે ફરી મળીએ છીએ ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો